કંદુક ક્રીડા પ્રસંગ અંક બે યુનિટ ટુ અને ટૂંકનો કંદુક ક્રીડા પ્રસંગ સમજી લઈએ. કંદુક એટલે શું? જે આપણે સાદી ભાષામાં બોલ કહીએ છીએ ને એ, અને ક્રીડા એટલે રમવું, બોલથી રમવું એમ કહેવાનો અર્થ છે. પણ આપણે ભાષાના વિદ્યાર્થી છીએ તો સંસ્કૃતમાં એના માટે કંદુક ક્રીડા શબ્દ વાપર્યો છે એટલે કંદુક ક્રીડા ગણી શકાય. ભાષાના વિદ્યાર્થીઓને જ્યાં સુધી ભાષાનું વૈવિધ્ય ના સમજ પડે ત્યાં સુધી ભાષા દીપતી નથી, શોભી નથી ઉઠતી. બીજા અંકમાં પ્રારંભમાં કંદુક ક્રીડા બતાવી છે અને એમાં પદ્માવતી કંદુક ક્રીડા કરી રહ્યા છે. ભાષે આપણને અગાઉ જ જણાવી દીધું હતું મુગ્ધા નાયિકા એટલે 16-18 વાળી, મોટી હોય તો અજુગતું લાગે પણ આ નાની છે એટલે કંદુક ક્રીડા કરી રહી છે. વાસ્વદત્તા એની સાથે છે એટલે વાસ્વદત્તાને પસંદ પડે છે અને વળી એના લગ્નની વાત વાસ્વદત્તાના ભાઈ સાથે પણ ચાલી રહી છે. રાજકીય પરિબળ તો બતાવે જ, એટલે વાસ્વદત્તા એને ભાવિ પુત્રવધુ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપમાં બંને એકબીજા સાથે જોડાય છે સાહજિક રીતે. એટલે ભાષા અહીંયા આપણને બતાવ્યું કે બંને વચ્ચે સાહજિક સંબંધ છે. આ કંદુક ક્રીડામાં નાટ્યગત મહત્વ શું છે તો જોઈએ આપણે તો મુગ્ધા નાયિકા છે એટલે કંદુકથી રમી રહી છે. બંને નાયિકાઓ વચ્ચે સાહજિક સંબંધ હશે તો જ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે એ પણ ભાષ્ય બતાવ્યું છે. ત્યાર પછી એ બંને વાત કરતા હોય છે કંદુક ક્રીડા કરી રહી છે ત્યારે ભાષ્ય એક શબ્દ વાપર્યો છે કે એ કંદુક ક્રીડા કરે છે એમાં ગૌમૂત્રિકા આકારે એ રમી રહી છે. કહેવાનો અર્થ એ છે કે આમ એ રમી રહી છે. તમે નાના હતા ત્યારે રમ્યા છો કે નહીં મને ખબર નથી. પેલું કુકરી નાખે ને પછી એક પગ ઊંચો લઈને રમે, રમતા હતા ને એવી જ રીતે આ બોલ રમી રહી છે. એમાં પણ તમે એક એક ખાનું કંઈક કૂદીએ છીએ ને પછી જઈએ છીએ ને એ બધું હોય છે ને, એ જ રીતે બાલ્ય ભાવ બતાવ્યો છે. એ જે કંદુક ક્રીડા રમે છે એમાં આમ બોલ એક જગ્યાએ ના જાય, એમ સીધો સીધો આમ આમ જાય છે. એટલે કે જાણે નૃત્ય કરી રહી છે. જે શબ્દ વાપર્યો છે એમાં નૃત્યની પરિભાષા વાપરી છે કે જાણે નૃત્ય કરી રહી હોય એવું દેખાય છે. પાછળથી જે જોતું હોય એને નૃત્ય લાગે. એ જ સમયે પદ્માવતીની દાસી આવીને કૌતુકમાલા ગુંફનની વાત કરે છે. આ પણ સંસ્કૃત શબ્દ છે કૌતુકમાલા, સાદી ભાષામાં એને વરમાલા ગૂંથવી. એટલે એમ કે ત્યાં કૌતુકમાલાના બીજ પણ દાસી દ્વારા ભાષ્ય મૂકી દીધા છે અને વરમાલા ગૂંથવાની વાત આવી ગઈ તો એમ કે કોની સાથે? તો ઉદયન સાથે એના વેવિશાળ નક્કી થયા છે એ વાત દાસી બોલી જશે. આ વસ્તુ બોલાઈ જાય છે એની આપણને ખબર પડે છે કે બે નાયિકાઓ ઊભી છે, બંને નાયિકા પર જુદી જુદી અસર થશે. પદ્માવતી ખુશ થઈ જશે કે મારા વેવિશાળનું નક્કી થઈ ગયું અને વાસ્વદત્તા આઘાત અનુભવશે કારણ કે ઉદયન એનો જ પતિ હતો. એટલે બીજો અંક છે એના પ્રસંગો બહુ ઓછા છે, બે જ પ્રસંગ છે કંદુક ક્રીડા અને કૌતુકમાલા. પણ જે પ્રસંગ છે એ માનસિક બાબતો સાથે સંકળાયેલા પ્રસંગ છે. બોલ રમવો એક નાનકડો પ્રસંગ છે પણ આખું એમાં માનસિક અવસ્થા જોઈ શકાય છે. જ્યાં સુધી
પાત્રની માનસિક અવસ્થા જાણી નથી શકાતી ત્યાં સુધી એના વર્તન વિશે પણ ખ્યાલ આવતો નથી. બીજું, ભાષનું વર્ણન છે એ વર્ણન પણ રસપ્રદ લાગે છે, કે એની નૃત્યની પરિભાષા પણ વાપરી અને નૃત્ય કરી રહી હોય એવું એમને લાગી રહ્યું છે. સાથે સાથે ત્રણ પાત્ર આવ્યા, વાસ્વદત્તા, પદ્માવતી અને દાસી. ત્રણેય પાત્ર, દાસી આવી છે એ વધામણી ખાવા આવી છે કે તમારા વેબિશાળનું કૌતુક માલા ગૂંથવાની છે, તો દાસીને કંઈ એમનેમ ના જવા દે, તરત જ કાંઈક આપે. ત્રણેય પાત્રની એક માનસિક અવસ્થા ભાષે એક નાના જ પ્રસંગમાં આપણને બતાવી છે. કંદુક ક્રીડા ટૂંકનો તરીકે પૂછી શકાય.